બનાવની જાણ થતા જ સિહોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં આર્મી મેન દેવેન્દ્રસિંહ એક માસની રજામાં અહીં આવ્યા હતા અને 15 દિવસ પહેલા જ તેઓ પોતાની ફરજ પર બેંગ્લોર પરત ફર્યા હતા. બંનેના લગ્નને હજુ 2.5 વર્ષ જેટલો સમય થયો છે ત્યારે પત્નીના આપઘાતના સમાચારથી તેઓ પણ શોકમાં આવી ગયા હતા. જો કે આપઘાત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી ત્યારે સિહોર પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.